સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગડકણ ગામેથી પ્રાંતિજ કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા કોવિડ-19 ન્યાયયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કોરોનાથી કોવિડ-19માં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનોને ₹4 લાખની સહાય ચૂકવવા તથા વારસદારોને નોકરી આપવા સરકાર સમક્ષ માંગ કરી હતી. ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મજયંતિના દિવસથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19 ન્યાયયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેને લઈને પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાલિશના જિલ્લા પંચાયતની સીટ ગડકણ ગામથી ન્યાયયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ગડકણ ખાતે કોરોનામાં કોવિડ-19ના મૃત્યુ પામેલા અંદાજિત 50 લોકોને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ અર્પી હતી અને મૃતકોના પરિવારોને ₹4 લાખની સહાયની ચૂકવણી તથા તેના વારસદારોને સરકારી નોકરી આપવા માટે સરકાર સામે માંગ કરી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા શહેર પ્રમુખ અમરીશભાઈ પટેલ, તાલુકા સદસ્ય રાજ પટેલ, વિજય પટેલ, નૂતન પરમાર સહિત કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઝીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.